નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે. જી હા મિત્રો, જણાવી દઈએ કે રાજ્યમાં હાર્ટ એટેકના કિસ્સામાં સતત વધારો થઈ રહ્યો છે. નવરાત્રી દરમિયાન આ સિલસિલો ચાલુ થયો છે અને હજુ પણ યથાવત છે. આ દરમિયાન અમદાવાદમાં પણ હાર્ટ એટેકથી વધુ એક યુવાને જીવ ગુમાવ્યો છે. ત્યારે મિત્રો જણાવી દઈએ કે અમદાવાદ શહેર કોંગ્રેસ સોશિયલ મીડિયા વિભાગના મંત્રી વિશાલ સોલંકીનું 37 વર્ષની વયે હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ચાંદખેડામાં રહેતા હતા. ત્યારે મિત્રો વધુ તમને એ પણ જણાવી દઈએ કે ગુજરાતમાં હાર્ટ એટેકનો હાહાકાર મચ્યો છે. જી આ મિત્રો, અમદાવાદના શહેરના કોંગ્રેસ સોશિયલ મીડિયાના વિભાગના 37 વર્ષીય મંત્રી વિશાલ સોલંકીનું હાર્ટ એટેકથી નિધન થયું છે. તેઓ ચાંદખેડામાં રહેતા અને તમને જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં હાર્ટ એટેકના કારણે 7થી વધુ લોકોના મોત થયા છે. ત્યારે બીજી તરફ આ વર્ષ નવરાત્રી દરમિયાન ગત વર્ષની સરખામણીને ગુજરાતમાં 10%થી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદમાં 18%થી વધુ ઇમરજન્સી કેસ નોંધાયા છે. જી આ મિત્રો, અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે. ત્યારે મિત્રો આજના માટે આટલું જ. અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધન્યવાદ.